પ્રશ્ન થયા કે ધન એ જ શું સંપત્તિ છે ભારતના કે વિશ્વના ઉચ્ચતમ ધનાઢ્યોની યાદી વાંચીએ ત્યારે પ્રશ્ન થાય વર્ષો પહેલા આવો પ્રશ્ન રસ્કીનને થયેલો રસ્કીને અન ટુ ધીસ લાસ્ટ પુસ્તકમાં આ પ્રશ્નની વિશદ છણાવટ કરી છે હા આ એ પુસ્તક કે જે ગાંધીજીના દિલો દિમાગ પર કબજો કરી બેઠું આ એ પુસ્તક કે જે સર્વોદયની સ્પષ્ટ વિભાવના લઈને આવ્યું આ એ પુસ્તક કે જે ગાંધીજીના અનેક પ્રેમીઓને સર્વોદય અને ગ્રામાભિમુખ જીવન તરફ વાળી ગયું તેમાંના એક ગુરુવર્ય તે આપણા દર્શક મનુભાઈ પંચોળી એમણે પોતાની વિશિષ્ટ શૈલીમાં આ પ્રશ્નનો ઉત્તર વાળ્યો ધન એ સંપત્તિ નથી પણ જીવન એ સંપત્તિ છે માનો કે કોઈ એક ગામમાં બે ચાર મહિનાની હેલી રહે કે બહારથી લોટ દાળ શાક દૂધ આવતા બંધ થઈ ગયા ગામ આખામાં જે રૂપિયા હોય તેનો ચોરામાં ઢગલો કરીએ તો તેથી શું લોટ દાળ શાક મળી જશે રૂપિયાને સૂંઘવાથી ભૂખ મળશે માનો કે વણકર ખેડૂતો ઘાંચીઓ મોચીઓ અમુક દિવસે જાહેર કરે કે અમે હવે કામ કરવાના નથી આવી હડતાલની શી અસર થાય તે કલ્પો પૈસા તો છે જ છે અને રહેશે પણ આ વાત સાંભળીને દુનિયા ઊંધીચતી થઈ જાય કે નહીં જો નાણું તે સંપત્તિ હોય તો કોઈ આકુળ ગાકુળ ન થાય સંપત્તિનો મોટો ભાગ જે દર વર્ષે પેદા થાય છે તે શ્રમથી પેદા થાય છે ને આ સંપત્તિમાં પણ કેટલીક તો જીવન પોષક અને કેટલીક જીવનનાશક પણ હોય છે અફીણ અને દારૂ પણ શ્રમનું પરિણામ છે પણ તે જીવનનાશક સંપત્તિ છે સાદી ભાષામાં કહીએ તો ધન જીવનના વિકાસ માટે છે અને જે ધન જીવનને હાનિ પહોંચાડે તે ધન સંપત્તિ નથી પણ વિપત્તિ છે દર્શક તો કહે છે કે માથા માટે પાઘડી છે પાઘડી માટે માથું નથી જીવનની પ્રતિષ્ઠા છે સંપત્તિ કે સત્તાની નહીં જીવનને મદદગાર થાય તેટલી જ સંપત્તિ અને તેટલી જ સત્તા ઈચ્છનીય છે રસ્કીને તો એટલે સુધી સમજાવ્યું કે જીવન એ જ મોટામાં મોટી દોલત છે ને તે દોલતને ચોરી જનાર ધક્કો આપનાર ઘસારો દેનાર વિચારો કે આચારો ત્યજી દેવા જોઈએ ધને સંપત્તિ નથી પણ સંપત્તિ તરફ જવાનો માર્ગ છે ધનથી તમે સોફા સેટ ખરીદી શકો આરામ નહીં ધનથી ડબલ બેડનો પલંગ લાવી શકાય પણ તમે સૂતા પછી મળવી જોઈએ કે નીંદર નહીં નાણાંની પોટલી આપી બાયપાસ સર્જરી કરાવી શકાય પણ પચાસ વર્ષ વધુ જીવી શકાશે એવી કોઈ ગેરંટી ન મળે સંપત્તિ અંદર છે બહાર નહીં બહાર ભરાવો કરવાનો ધટો કરવાનો શોપિંગ કર્યા કરવાનું ઘરેણાં ફર્નિચર ઠલવ્યા કરવાનું ધન દ્વારા શક્ય છે પણ તેથી તમે સંપત્તિમાં નથી થઈ જતા ખૂબમ ખૂબ વારંવાર શોપિંગ કરી પોતાના ઘરમાં બધું જ ઠાલવ્યા કરતી સ્ત્રી તેને ઘરના કબાટમાંથી બહાર કાઢી તેનો ઉપયોગ કરવામાં વર્ષો લગાડે છે મારી પાસે છે હું ખરીદી શકું છું મને ઈચ્છા થાય તે મને મળે છે આવા આશ્વાસનો ધન જરૂર આપી શકે પણ એ તો બાહ્ય અહમ સંતોષવાનો રસ્તો છે તેથી જીવન જીવવાની મજા થોડી આવે મજા જીવનમાં છે તેથી જીવન સંપત્તિ છે ધન નહીં ઓગણીસો ચાલીસની વાત છે દર્શક દાદાએ એક ખેડૂત મિત્રને પૂછ્યું તમે કેટલી રાય વાવી છે તે કહે હું રાય વાવતો નથી દાદા કહે કેમ રાયના ભાવ તો બહુ ઊંચા છે ખેડૂતે માર્મિક વાત કરી હા પણ રાય પરદેશ જાય છે ત્યાં તેનું તેલ કાઢી બોમ્બ બનાવાય છે છાપામાં વાંચ્યું ત્યારથી મેં વાય વાવવાનું માંડી વાળ્યું છે ખેડૂત પાસે સવાલ છે કે જેમાં ઘણું ધન રળી શકાય તેમ છે પણ એ ધન જીવનનો નાશ કરે છે તેથી તે સંપત્તિ નથી હકીકતમાં હર્યું ભર્યું જીવન એ આપણી સંપત્તિ છે તું એ સાગર તું એ સાગર તું એ કિનારા ढूंढता है तू, ही तू, ही है तू ही है तो किसका सा का <Gã> सहारा <SINGS Jungnet>